આજે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ વડોદરાની મુલાકાતે આવ્યા હતા તેઓ ખૂબ જ થોડા સમય માટે જ વડોદરા આવ્યા હતા પરંતુ તેમનું વડોદરા આવવા પાછળનું મુખ્ય કારણ કોઈ રાજકીય નહીં પરંતુ તેમના જ એક ધારાસભ્ય કે જેઓ બ્રેન હેમરેજથી પીડાય છે તેમની તબિયત જોવા આવ્યા હતા જી હા જોબટના ધારાસભ્ય સુલોચના રાવત થોડા દિવસ પહેલાં અચાનક તેમના ઘરે કામ કરતાં કરતાં પડી ગયા અને જેને કારણે તેમણે બ્રેઇન હેવરેજ થયું હતું અને બ્રેઇન હેવરેજ બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરામાં જેતલપુર રોડ સ્થિત આદિક્યુરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આજરોજ શિવરાજસિંહ ચૌહાણ તેમની તબિયત જોવા હોસ્પિટલ આવ્યા હતા અને હોસ્પિટલ આવ્યા બાદ તેમણે તેમની તબિયતના ખબર પૂછ્યા હતા તથા તબીબો સાથે તેમની સારવાર અંગેની ચર્ચાઓ પણ કરી હતી શિવરાજસિંહ ચૌહાણ જેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે અને હાલ વડોદરા આવ્યા હતા અને તેઓએ જોબટના ધારાસભ્ય સુલોચના રાવતની તબિયત પૂછી હતી તેઓ તેમના પરિવારજનોને પણ મળ્યા હતા અને તેમને ખૂબ જ સાંત્વના આપી હતી અને ડૉક્ટરો જે રીતે મહેનત કરી રહ્યા છે તે જોતાં તેઓ ખૂબ જલ્દી સારા થઈ જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન જ્યારે વડોદરા આવ્યા છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આવનારા વર્ષમાં મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી આવનારી છે અને બે હજાર ત્રેવીસમાં વિધાનસભાની ચૂંટણી મધ્યપ્રદેશમાં યોજાશે ત્યારે ભાજપ शासित मध्य प्रदेश प्रधान आज रोज वो शु कह चौहान प्रसन्नता है कि हमारी वरिष्ठ नेता वरिष्ठ विधायक श्रीमती सुलोचना रावत जी जो ब्रेन ह्यूमरेज के कारण यहाँ गंभीर स्थिति में एडमिट हुई थी अब वो खतरे के बाहर हैं निरंतर उनके स्वास्थ्य में सुधार हो रहा है लेकिन पूरी तरह से स्टेबल होने तक अभी डॉक्टर्स ने कहा है कि उनको यहीं रखा जाए इलाज से मैं पूरी तरह से संतुष्ट हूं डॉक्टर्स को पूरी टीम को गुजरात सरकार को मैं बहुत बहुत धन्यवाद देता हूं